स्वामीनारायण मंदिर द्वारा अषाढ़ी बीजना रथयात्रा महोत्सवनु आयोजन करवामां आव्युं छे। स्वामीनारायण मंदिर भुज द्वारा छेल्ला 9 वर्षथी अषाढ़ी बीजना दिवसे भगवान जगन्नाथनी रथयात्रानुं आयोजन करवामां आवे छे। छेल्ला 2 वर्षथी कोरोनाना महामारीने कारणे रथयात्रा सादगीपूर्ण रीते मंदिरना प्रांगणमां ज योजवामां आवी हती। कोरोना काळमांथी भगवाने हेमखेम लोकोने बहार पाडता आ वखते जगन्नाथजीनी रथयात्रामां सौ प्रथम वखत 2 रथ निकळशे, एक संतो अने हरिभक्तो तो बीजो सांख्य योगी अने सत्संग बहनों द्वारा पोताना स्वहस्ते खेंचीने समग्र भुजमां भ्रमण करवामां आवशे। भुज मंदिरना महंत पुराणी स्वामी धर्मनंददासजी, उपमहान स्वामी भगवत जीवनदासजी, पार्षद कोठारी जादवजी भगत अने वडील संतोनी आज्ञाथी आगामी तारीख 1 જુલાઈ અને શુક્રવારના બપોરે 3 વાગે આ રથયાત્રા મહાદેવ ગેટ, હમીરસર સર્કલ પાસેથી પ્રારંભ થઈ ભુજના બસ સ્ટેશન, વેરી હાઈસ્કૂલ રોડ, જ્યુબિલી સર્કલ, મોટાબંધ થઈ નૂતન સ્વામિનારાયણ મંદિરે સંપન્ન થશે। મહાસ્વામીજી, ખાસ કરીને જે અષાઢી બીજનું આયોજન થયું, સર્વે મિત્રોને નમસ્કાર, જય સ્વામિનારાયણ। કચ્છી નૂતન વર્ષ એટલે આનંદ થાય કે અષાઢી બીજના દિવસે આખા ભારતની અંદર ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 8 વર્ષથી ભુજ મંદિર દ્વારા બહુ ભવ્યાતિ ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એમાં ભુજ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત સદગુરુ સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી, સદગુરુ સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વડીલ સંતોના સંકલ્પથી ભુજ મંદિર દ્વારા દર વર્ષે જે આયોજન થઈ રહ્યું છે એમાં વિશેષ ને વિશેષ લોકો આકર્ષિત થાય, લોકો ભાગ લે આવી ભાવનાથી આ વર્ષે 2 રથનું આયોજન કરવામાં આવ્યું છે। અને બંને રથની અંદર, એક રથની અંદર સંતો અને હરિભક્તો રથની અંદર જોડાશે અને બીજા રથની અંદર સાંખ્યોગી માતાઓ અને ગ્રસ્ત બહેનો રથને ખેંચી અને ભગવાનને આખા ભુજ નગરની અંદર પરિચર્યા કરવામાં આવશે। અષાઢી બીજના દિવસે, કચ્છી નૂતન વર્ષના દિવસે આ જે ભવ્ય આયોજન છે એમની અંદર કચ્છના સમસ્ત સનાતન ધર્મ પ્રેમી જે ભક્તો છે, કચ્છ, અબડાસા, ચોવીસી, માંડવી વિસ્તાર સમસ્ત ભક્તો આ રથયાત્રાની અંદર જોડાશે। સાથોસાથ ભુજ મંદિરની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ, તેવી જ રીતે કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓ એ સાથે જોડાઈ અને આ રથયાત્રાનું બહુ આકર્ષણ ઊભું કરશે। સાથોસાથ એવા નવીનતમ કાર્યક્રમો હશે જેનાથી કરીને લોકોને પ્રેરણા મળશે અને ભગવાન આખાએ કચ્છની અંદર સમગ્ર સારો વરસાદ વરસાવે આવા સંકલ્પથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે। હમીરસર સર્કલથી બસ સ્ટેશન, બસ સ્ટેશનથી કચ્છમિત્ર સર્કલ, કચ્છમિત્ર સર્કલથી કરી જુબેલી સર્કલ, જુબેલી સર્કલથી થઈ નરનારાયણદેવ સર્કલ અને નરનારાયણદેવના સર્કલથી થઈ અને સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર આ રથયાત્રા વિરામને પામશે। બસ સમગ્ર સનાતન ધર્મ પ્રેમી ભક્તોને બસ એટલી જ અમે અપીલ કરીએ છીએ કે આ રથયાત્રાની અંદર જોડાઈએ, આ રથયાત્રાની અંદર જોડી અને આપણા જગન્નાથ ભગવાનને આપણે પ્રસન્ન કરી શકીએ અને આપણા હિન્દુ ધર્મના જે ઉત્સવો છે એ ઉત્સવો આપણા જીવનની અંદર પ્રજ્વલિત અને ઉજ્જવલ રહે અને એ હિન્દુ સંસ્કૃતિના ઉત્સવો કાયમને માટે આપણા હૃદયમાં ધબકતા રહે એવી પ્રાર્થનાની સાથે સર્વે સનાતન ધર્મપ્રેમી ભક્તોને ભાવભર્યું સ્વામિનારાયણ મંદિર, એમના મહંત પૂજ્ય ધર્મનંદનદાસજી સ્વામી આદિ સંતોના આમંત્રણથી આપ સૌને ખાસ પધારવાનું છે।